મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું હતું બે અંકવાળી સંખ્યાનો વર્ગ આ વિડિયોમાં આપણે જોઈશું ત્રણ અંકવાળી સંખ્યાનો વર્ગ કોઈ પણ એવી ત્રણ અંકવાળી સંખ્યા કે જેનો વર્ગ આપણે શોર્ટકટથી શીખીશું ચાલો તો જોઈએ જેમ કે એકસો બારનો વર્ગ એકસો બાર કેટલી ત્રણ અંકવાળી સંખ્યા છે એનો વર્ગ કરવાનો આપણને કીધો હોય તો શોર્ટકટથી કઈ રીતના કરીશું સ્ટેપ વન સંખ્યાનો અંદર અંદર ગુણાકાર કરવાનો એને ગુણ્યા બે કરવાનો જે આપણે બેંક વાળી સંખ્યામાં કરતા હતા એની જેમ જ પરંતુ ફક્ત અહીંયા ફેર એટલો જ છે કે એકમ અને દશકના અંકને એક જ અંક ગણવાનો છે એટલે કે એક જ સંખ્યા ગણવાની છે આપણે તો કરશું ચાલો કઈ રીતના તો કે એકસો બાર છે તો એમાં એક એને ગુણ્યા બાર એને ગુણ્યા બે જુઓ મિત્રો આ એક છે અને એક સંખ્યા ગણવાની છે ને આ બાર એટલે કે આ એકમ અને દશકનો અંક છે એકમનો અંક બે અને આ દશકનો અંક બાર એક છે એટલે કે આ બાર છે અને આપણે એક જ સંખ્યા ગણવાની છે એટલે આ એક એને ગુણ્યા બાર એને ગુણ્યા બે એટલે બાર દુ ચોવીસ ચોવીસ એક આ ચોવીસ એટલે ચોવીસ આવશે હવે સ્ટેપ ટુ સંખ્યાનો પ્રથમ અને બીજા અંકનો વર્ગ ચાર અંકમાં લખવાનો છે તો આ સંખ્યા એક અને બાર હવે આપણે એક અને બારને ધ્યાન રાખવાનું છે તો એકનો વર્ગ એક બારનો વર્ગ ચાર આંકડામાં ચાર અંકમાં લખવાનો છે એટલે જીરો એકસો ચુમ્માલીસ બારનો વર્ગ થાય એકસો ચુમ્માલીસ પણ આપણે ચાર અંકમાં લખવાનો છે એટલે લખશું જીરો એકસો ચુમ્માલીસ બરોબર સ્ટેપ થ્રી સ્ટેપ એકમાં જે સંખ્યા આવી એટલે કે આ ચોવીસ એને સ્ટેપ ટુમાં જે સંખ્યા આવેલી હતી એમાં ઉમેરવાની છે પણ એકમ અને દશકના અંક સ્થાનને છોડીને એકમ અને દશકના સ્થાનને છોડીને એટલે જો આ એકમનું સ્થાન અને આ દશકનું સ્થાન છે ને એને છોડીને ઉમેરવાની છે એટલે કે આ ચોવીસ આપણે આમાં ઉમેરશું પણ એકમ અને દશકના સ્થાનને આપણે ગણવાના નથી એની પછી મૂકવાના છે ચોવીસને એટલે જો આ એકમ અને દશકનું સ્થાન એમનો એમ રહેશે નીચે એમ એમ લખી રાખશું પ્લસ આ એકસો એક છે એમ આપણે ચોવીસ ઉમેરી દઈશું એટલે એકસો ને પચીસ થઈ જશે જોઈ લે એકસો બારનો વર્ગ બાર પાંચસો ચુમ્માલીસ થશે સમજાઈ ગયું મિત્રો જ્યાંની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું બે ડિજિટવાળી સંખ્યા એટલે કે બે અંકવાળી સંખ્યાનો વર્ક કરતા હતા સેમ ટુ સેમ એમ જ છે ફક્ત એક જનો ફેરફાર છે કે અહીંયા એકમ અને દશકના અંકને આપણે એક જ અંક ગણવાનો છે એટલે કે એક જ સંખ્યા ગણવાની છે ચાલો જોઈએ બીજા એક્ઝામ્પલ બસો આઠનો વર્ક કરવાનો કીધો તો પહેલાં બે અને ઝીરો આઠ બેનો બે એને ગુણ્યા ઝીરો આઠ એટલે આઠ આઠ કયો તો ચાલે અને ઝીરો આઠ કયો તો પણ ચાલે બે ગુણ્યા આઠ ગુણ્યા બે એટલે આઠ દુ સોળ સોળ દુ બત્રીસ થશે હવે બેનો વર્ગ ચાર ઝીરો આઠનો વર્ગ એટલે કે આઠનો વર્ગ ચોસઠ પણ આપણે લખવાનું છે ચાર અંકમાં એટલે ડબલ ઝીરો આગળ લખી નાખશું ડબલ ઝીરો ચોસઠ હવે સ્ટેપ ત્રણમાં જે આ બત્રીસ આવેલા છે એને આપણે ઉમેરવાના છે સ્ટેપ ટુમાં જે જવાબ આવ્યો એમાં પણ બે અંક છોડીને એટલે કે એકમો અને દશકનું સ્થાન છોડીને તો ઉમેરી દઈશું આપણે ચારસોમાં બત્રીસ એટલે ચારસો બત્રીસ થઈ જશે ને ચોસઠ એમના એમ બરોબર જોઈએ ચાલો પછીના નેક્સ્ટ એક્ઝામ્પલ પાંચસો બેનો વર્ગ પાંચસો બેનો વર્ગ કરવાનો કીધો હોય ત્યારે તો સૌ પ્રથમ પાંચ એને ગુણ્યા બે એટલે કે આ ઝીરો બે છે ને આપણે એક જ ગણવાનો છે એટલે બે પાંચ ગુણ્યા બે ગુણ્યા બે જે આપણે લગાડવા બે ગુણ્યા છેલ્લે બે ગુણ્યા તો લગાડવાનું જ છે બરાબર છે એટલે પાંચ 2 દસ દસ 2 વીસ આવશે ઓકે હવે પાંચનો વર્ગ એટલે 25 2 બેનો વર્ગ પણ આપણે લખવાનો છે ચાર અંકમાં એટલે બેનો વર્ગ થાય ચાર પણ ચાર અંકમાં લખવાનો છે એટલે આપણે ત્રિપલ જીરો ફોર લખીશું એટલે ત્રણ શૂન્ય પછી ફોર લખી ચાર લખીશું હવે ત્રણ ત્રીજા સ્ટેપમાં તો સેમ ટુ સેમ જ જે આ વીસ આવ્યા છે એને આપણે ઉમેરવાના છે પરંતુ બે સ્થાન છોડીને એકમ અને દશકનો સ્થાન છોડી દઈશું એટલે આપણે વીસને ઉમેરી દઈશું તો શું થઈ જશે પચીસ બસો ચાર થઈ ગયું પચીસ ટુ ડબલ શૂન્ય અને ફોર ચાલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ છસો પંદર છસો પંદરનો વર્ગ કરવાનો કે તો પેલા છ એને ગુણ્યા પંદર જો આ સેપરેટ કરવા માટે થઈને આપણે નીચે લાઇન કરેલી છે તમને દેખાય આવે તરત ખબર પડી જાય બરોબર છે છ ગુણ્યા પંદર ગુણ્યા બે છે પંદર છક નેવું નેવું દુ એકસો આવશે ઓકે છનો વર્ગ છત્રીસ પંદરનો વર્ગ બસો પચીસ પર ચાર અંકમાં લખવાનો છે એટલે આપણે હું લખશું જીરો બસો હવે આ એકસો આ ઉપરની સંખ્યામાં ઉમેરવાના છે પરંતુ બે સ્થાન છોડીને એટલે આપણે છત્રીસો બે ની અંદર ઉમેરીશું એકસો એંશી પચીસના પચીસ નામ નીચે લખી નાખશું એટલે જવાબ આવશે સાડત્રીસ બ્યાસી પચીસ સમજાઈ ગયું મિત્રો ચાલો જોઈએ નેક્સ્ટ નવસો પચીસ આમ આપણે વર્ગ કરવા જઈએ તો બહુ જ આપણને હાર્ડ પડે નવસો પચીસનો સોળસો પંદર છસો પંદરનો કોઈપણ ત્રણ સંખ્યાનો વર્ગ કરવો થોડોક મુશ્કેલ પડતો હોય છે પણ પરંતુ જો તમે આ ત્રણ સ્ટેપ યાદ રાખી લો તો આસાનીથી કોઈ પણ ત્રણ અંકવાળી સંખ્યાનો વર્ગ કરી શકો છો ચાલો જોઈએ નવસો પચીસ તો નવ અને પચીસને આપણે બે પાર્ટમાં વેચીશું નવ એને ગુણ્યા પચીસ અને ગુણ્યા બે પચીસ દુ પચાસ પચાસ નવ પચાસ ગુણ્યા નવ એટલે ચારસો પચાસ બરાબર હવે સ્ટેપ ટુમાં હું કરશું આપણે નવનો વર્ગ એક્યાસી પચીસનો વર્ગ છસો પચીસ પરંતુ ચાર અંકમાં લખવાના છે એટલે ઝીરો હવે એક્યાસી જીરો છ પચીસની અંદર આપણે ઉમેરશું આ ચારસો પચીસને પરંતુ બે સ્થાન એકમ અને દશકનું સ્થાન છોડીને એટલે કે એક્યાસી જીરો છ ની અંદર આપણે ચારસો પચીસને ઉમેરશું એટલે કે પંચ્યાસી છપ્પન થશે અને પચીસ એમના એમ નીચે લખી નાખશું તો મિત્રો કેટલું સહેલું છે તમે જોયું પરંતુ ફક્ત આ ત્રણ નિયમ તમારે યાદ રાખવાના છે પહેલું સંખ્યાનો અંદર અંદર ગુણાકાર કરવાનો છે એને ગુણ્યા બે કરવાના છે પરંતુ ફક્ત ત્રણ અંકવાળી સંખ્યા હોય ત્યારે એકમ અને દશકના અંકને આપણે એક જ સંખ્યા ગણવાની છે એટલે કે એક જ અંક ગણવાનો છે પછી તો એ સેમ જ નિયમ છે જે બે અંકવાળી સંખ્યામાં આપણે વર્ગ કરતા હતા એમ જ પરંતુ અહીંયા આપણે લખવાના છે ચાર અંકમાં બાકી તો જે સ્ટેપ ટુનો જો જવાબ આવે એની અંદર આપણે સ્ટેપ વનનો જે જવાબ આવ્યો હતો એને ઉમેરી દેવાનો છે તો મિત્રો ધ્યાનથી એકવાર ફરીવાર એ વિડીયો જોઈ લેજો અને આ બધા જે વર્ગ કરવાની વિડિયો આપણે જોઈએ છીએ આપણને આગળ સિમ્પલિફિકેશનમાં ચેપ્ટર જે સિમ્પલિફિકેશનનો મેથ્સનું ચેપ્ટર આવશે તેમાં આપણને ઉપયોગી થશે અને આખા જ મેથ્સના બધા જ ચેપ્ટરમાં એટલે કે ગણિતના જેટલા પણ ચેપ્ટર આવશે કોમ્પિટેટિવ એક્ઝામની આપણે તૈયારીના જે ચેપ્ટર આવે છે એ બધામાં આપણને ખૂબ જ ઉપયોગી થશે એટલે આ શોર્ટકટ તમારે બધા જ વિડીયોની શોર્ટકટ એક વખત જોઈ લેવાની છે ભવિષ્યમાં આપણે ચેપ્ટર વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ બધા જ ચેપ્ટરની તૈયારી કરાવવાના છીએ બરાબર છે મિત્રો ઓકે